જય હિન્દ મિત્રો નોલેજ સાથે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે તલાટીકમ મંત્રીની જુનિયર ટાઈકનું પ્રેક્ટિસ પેપર નંબર નવમાં જોવાના છીએ જો મિત્રો તમને આ પ્રેક્ટિસ પેપર પસંદ આવે તો વિડિયોને વિડીયોને લાઇક શેર અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી ભૂલતા નહીં જ્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બાજુમાં બે લાયકન જે આવે છે તેને ઓન જરૂરથી કરી દેજો ઓલ નોટિફિકેશન સિલેક્ટ કરી લેજો એટલે આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે તો ચાલો મિત્રો આપણે આજનો આ વિડીયો શરૂ કરીએ સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે ગાંધીજીએ કોચરબ આશ્રમ કોના મકાનમાં શરૂ કર્યો હતો તો તેમાં જવાબ આવશે જીવનલાલ બેરિસ્ટરના બંગલામાં ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત ક્યાં થઈ હતી તો ગુજરાતની અંદર સૌ પ્રથમ રેલવેની શરૂઆત ક્યાં થઈ હતી તો તેમજ આવશે ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે ત્રીજો પ્રશ્ન જોઈએ કે ત્રીજા વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતા તો તેમનું નામ હતું બ્રહ્મદત્ત ચોથો પ્રશ્ન જોઈએ કે ઓગણીસો ને સત્તરમાં નાલંદાનું ઉત્ખનન અને સંશોધન કોણે કર્યું હતું તો તેમાં જવાબ આવશે ડોક્ટર ડોક્ટર સ્પૂનરે ડૉક્ટર સ્પૂનરે પાંચમો પ્રશ્ન ચંદ્રગુપ્ત બીજાના સિંહ છાપના સિક્કા તેણે તેણે કયો પ્રદેશ કબજે કર્યાની સાબિતી આપે છે તો તેમાં જવાબ આવશે સૌરાષ્ટ્ર છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે વડનગરના કીર્તિ તોરણ કોણે બંધાવ્યા હતા તો વડનગરના જે કીર્તિ તોરણ છે તે કોણે બંધાવ્યા હતા સિદ્ધરાજ જયસિંહે સાતમો પ્રશ્ન જોઈએ કે સીધી સૈયદની જાળીનું નિર્માણ ક્યારે થયું હતું તો તેમાં જ આવશે પંદરસો ને બોતેરમાં આઠમો પ્રશ્ન મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે તો તેમાં આવશે પુષ્પાવતી નદીના કિનારે નવમો પ્રશ્ન રાજસ્થાનના પ્રચલિત લોકનૃત્યનું નામ શું છે તો તેનું નામ છે ઘુમાર દસમો પ્રશ્ન ભારતની સર્વ આદિજાતિઓને મુખ્યત્વે કઈ ભાષા કુટુંબોમાં વહેંચી શકાય તો તેમાં તેની અંદર જવાબ આવશે ત્રણ ભાષા કુટુંબોમાં અગિયારમો પ્રશ્ન ભારતનું કયું રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું છે તો તેમાં વિસ્તારની દ્રષ્ટિએ આવશે રાજસ્થાન જ્યારે વસ્તીની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ બારમો પ્રશ્ન કર્કવૃત ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે પરંતુ અહીં આપેલા કયા રાજ્યોમાંથી તે પસાર થતું નથી એટલે કે કરકૃત ભારતના કેટલાક રાજ્યોમાંથી પસાર થાય છે તો નીચે ચાર આપેલા ઓપ્શનમાંથી કયા રાજ્યમાંથી તે પસાર નથી થતું તો તેમાં મહારાષ્ટ્રમાંથી તે પસાર થતું નથી તેરમો પ્રશ્ન જોઈએ કચ્છનો સમગ્ર વિસ્તાર ભૂકંપના કયા ઝોનમાં આવે છે તો તેમજ આવશે પાંચમા ઝોનમાં ચૌદમો પ્રશ્ન ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે તો તેમજ આવશે ઓગણીસો ને પાંસઠથી પંદરમો પ્રશ્ન ગ્રીન પાવરને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે જીપીએસસી વાઇન્ડ પાવર પ્રોજેક્ટની કયા સ્થળે સ્થાપના કરેલ છે તો તેની અંદર જવાબ આવશે કયા સ્થળે સ્થાપના કરેલી છે જખાઉ ખાતે સોળમો પ્રશ્ન જોઈએ કે ગુજરાતના કયા રાજવીના નામની નામથી ક્રિકેટની મુખ્ય રાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમાય છે તો જ આવશે જામ રણજીતસિંહના નામથી સત્તરમો પ્રશ્ન એશિયન ગેમ્સ બે હજાર આયોજન કયા દેશમાં કરવામાં આવનાર છે તો તેની અંદર જવાબ આવશે ચીનમાં પ્રશ્ન રાષ્ટ્રીય પોલીસ એકેડમીની સ્થાપના ઈસવીસન ઓગણીસો અડતાલીસમાં મૂળ ક્યાં કરવામાં આવી હતી તો તેમાં જ આવશે માઉન્ટ આબુ ખાતે ઓગણીસમો પ્રશ્ન જોઈએ કે કર્મચારી સામૂહિક વીમા યોજના ક્યારે અમલમાં આવી તો ઓગણીસો એસી માં વીસમો પ્રશ્ન બંધારણનો કયો અનુચ્છેદ સનદી લોકસેવકને સંરક્ષણ આપે છે તો તેમાં જવાબ છે અનુચ્છેદ ત્રણસો ને અગિયાર એકવીસમો પ્રશ્ન કે ભારતના બંધારણમાં કયા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તો આ ચાર હોદ્દામાંથી કયા હોદ્દાનો ઉલ્લેખ ભારતના બંધારણમાં નથી કરવામાં આવ્યો નાયબ મુખ્યમંત્રીનો બાવીસમો પ્રશ્ન ચુંબોતેરમાં બંધારણીય સુધારા અનુસાર સાની રચના કરવા જણાવાયું છે તો તેમાં જ આવશે વોર્ડ સમિતિની રચના કરવા ત્રેવીસમો પ્રશ્ન બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં તો તેમજ આવશે અનુચ્છેદ ચોવી ચોવીસમો પ્રશ્ન સીબીઆઈની સ્થાપના ભારતમાં કઈ રીતે થઈ તો તેમાં જવાબ આવશે કેબિનેટના ઠરાવથી પચીસમો પ્રશ્ન આઈએએસ તાલીમ સંસ્થા મસૂરી પહેલા ક્યાં હતી તો તેમાં જવાબ આવશે નવી દિલ્હી ખાતે એટલે મસૂરી પહેલાં આઈ એસ તાલીમ સંસ્થા ક્યાં હતી નવી દિલ્હી ખાતે છવ્વીસમો પ્રશ્ન ભારતમાં ભારતમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવી છે તો તેમજ આવશે ઓગણીસો ને અઠ્ઠાણુંથી ત્યાર પછી સત્યાવીસમો પ્રશ્ન જો કે છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ ગુનો ન બનેલ હોય તેવા ગામોને શું નામ આપવામાં આવે છે તો તેમજ આવશે પાવન ગામ અઠ્યાવીસમો પ્રશ્ન જોઈએ કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં ખુલ્લી મુકાયેલ સૌની યોજનાનું પૂરું નામ શું છે તો સૌની યોજનાનું પૂરું નામ શું છે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના ત્યાર પછી ઓગણત્રીસમો પ્રશ્ન જોઈએ કે આયોડીનની ઉણપથી કયો રોગ થાય છે તો આયોડિનની ઉણપથી કયો રોગ થાય ગોયટર ત્રીસમો પ્રશ્ન નીચેના પૈકી કયો બેક્ટેરિયાથી ફેલાતો રોગ છે તો આવશે પ્લેગ જે છે તે બેક્ટેરિયાથી ફેલાય છે મો પ્રશ્ન નીચેનામાંથી કયું વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરતું નથી તો તેમજ આવશે વિદ્યુત મોટર બત્રીસમો પ્રશ્ન લોખંડના ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર શોધો તો તેનું રાસાયણિક સૂત્ર સૂત્ર આવશે એફી થ્રી ઓ ફોર તેત્રીસ પ્રશ્ન જોઈએ કે એમએસ વર્ડના દસ્તાવેજમાં જ્યારે કંઈ ટાઈપ કરીએ ત્યારે જ્યાં કરસર હોય ત્યાં જ લખાણ ઉમેરાય તો તેને શું કહે છે તો તેને શું કહેવાય ઇન્સર્ટ મોડ કહે છે ત્યાર પછી ચોત્રીસમો પ્રશ્ન કે સીપીયુમાં સીનો અર્થ શું થાય હવે મિત્રો એકદમ ઇઝી પ્રશ્ન છે સીપીયુનું ફૂલ ફોર્મ શું થાય એ આપણે એક વિડીયોમાં કીધું હતું જે તમને એનો આન્સર આપવા કીધું હતું કમેન્ટ કરો કીધું હતું ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી છે સીપીયુનું ફૂલ ફોર્મ તો મિત્રો આ સીપીયુનું ફૂલ ફોર્મ માં સીનો ખાલી ફૂલ ફોર્મ પૂછ્યું તો સીનો મતલબ શું થશે તો સીનો મતલબ થશે સેન્ટ્રલ પાંત્રીસમો પ્રશ્ન જોયો કે કોમ્પ્યુટર માટેની આઈસી ચિપ સામાન્ય રીતે શેની બનેલી હોય છે સિલિકોનની છત્રીસમો પ્રશ્ન જોઈએ કે વેબ સર્વર અને વેબ ક્લાયન્ટ વચ્ચે માહિતી સંપાદિત સંપાદિતતાનો આધારભૂત પ્રોટોકોલ કયો છે તો તે પ્રોટોકોલ આવશે HTTP પ્રોટોકોલ એટલે કે હાઈપર ટેક્સ ટ્રાન્સફર પ્રોટોકોલ ત્યાર પછી મિત્રો ઇંગ્લિશની અંદર આપણે જોઈએ જેમાં બધા સમાનાર્થી શબ્દ છે સાડત્રીસથી પિસ્તાલીસ સુધી સમાનાર્થી શબ્દ સોરી વિરુદ્ધાર્થી શબ્દ છે એન્ટોનિયમ છે તો વન બાય વન આપણે બધા સમાનાર્થી શબ્દો જોઈશું તો કે પ્રોટેક્ટ શબ્દનો સમાનાર્થી વિરુદ્ધાર્થી શું થશે તો પ્રોટેક્ટમાં થશે ડિઝર્ટ ત્યાર પછી છે બ્યુટીફુલ તો માં આવશે ઉગલી ત્યાર પછી છે વાઇડલી તો વાઇડલીમાં આવશે નેરોલી ત્યાર પછી છે ઇમ ઇમ્પેન્ડિ ઇમ્પેન્ડિમેન્ટ્સ તો ઇમ્પેન્ડિમેન્ટ્સનો વિરોધી શબ્દ થશે પ્રોમોટર્સ ત્યાર પછી obscure નો વિરોધી થશે એક્સપ્લિસિટ ત્યાર પછી છે અંબી અંબીજીયસ શબ્દનો વિરોધી શબ્દ થશે ક્લિયર ત્યાર પછી છે રીડિટ શબ્દનો વિરોધી તો રીડિટનો વિરોધી થશે લેનિનેન્ટ ત્યાર પછી છે બિગીન તો બિગીન શબ્દનો વિરોધી શું થશે તો તેમાં આવશે મેલવોલેન્ટ ત્યાર પછી છે ફ્રુગલ ફ્રુગલનો વિરોધી શું થશે તો ફ્રુગલનો વિરોધી થશે એક્સ્ટ્રાવેજન્ટ ત્યાર પછી છે ઇક્વિટ શબ્દનો વિરોધી તો ઇક્વિટનો વિરોધી થશે કન્વિક્ટ ત્યાર પછી છે વિલિફાઈ તો વિલિફાઈનો વિરોધી થશે કોમેન્ડ ત્યાર પછી છે બેલી તો બેલીનો વિરોધી થશે જસ્ટિફાઈ ત્યાર પછી છે બેનિક બેનિગન તો બેનિગનનો વિરોધી થશે કાર ત્યાર પછી પચાસમાં જોઈએ કે જેમાં ઇન્ટ્રોડ્યુ તો ઇન્ટ્રોડ્યુ વિરોધી શબ્દ થશે વિડ્રો ત્યાર પછી છે જેટિસન તો જેટિસનનો વિરોધી થશે એક્સેપ્ટ ત્યાર પછી છે ડીઅર્થ તો ડિઅર્થનો વિરોધી થશે આ ઓપ્શન એ અબન્ડન્સ ત્યાર પછી છે કલ્મિનેટ તો એનો વિરોધી શબ્દ થશે અબાઉટ ત્યાર પછી છે એસઠ તો એસઠનો વિરોધી શું થશે તો એસઠનો વિરોધી થશે એકવીસ એટલે ઓપ્શન એ અને ત્યાર પછી છેલ્લું છે જેનિથ તો જેનિથનો વિરોધી થશે નાદિર તો મિત્રો આપણે સાડત્રીસથી પંચાવન સુધીના વિરોધાર્થી શબ્દ જોયા ઇંગ્લિશની અંદર તો મિત્રો આપણા પ્રેક્ટિસ પેપર છે જેની અંદર આપણે ગયા પ્રેક્ટિસ પેપરના સમાનાર્થી હતા આમાં વિરુદ્ધાર્થી છે હવે મિત્રો આ જે સમાનાર્થી વિરુદ્ધાર્થી ક્વેશ્ચન જે છે એ આપણે પાઠ્યપુસ્તકમાં જેટલા શબ્દો જે છે એ શબ્દો મિત્રો અહીંયા મેકેલા છે એટલે પાઠ્યપુસ્તક આધાર એકદમ જેન્યુન છે આના તમને વારો પૂછાઈ શકે છે બરાબર તમે જૂના પેપરમાં જોઈ શકો છો આમાંથી ઘણા બધા તમને આવા એન્ટોનિયમ સિનોનિયમ તમને આવા જોવા મળશે બરાબર તો એટલા તૈયાર કરી નાખો આની અંદર મેં જેટલા વિરોધી શબ્દ આપેલા છે તેને ખાસ તમે એક નોટ કરી લ્યો નોટ કરીને તમે આને પાકા કરો એટલે કે તમે તેને યાદ રાખવાની કોશિશ કરો એવી જ રીતે કાલના આપણે વિડીયોમાં હતા સમાનાર્થી શબ્દ સોરી આજે સવારે જતા સવારનો જે વિડિયો હતો એની સમાનાર્થી શબ્દ હતા બરાબર તો આવી રીતે તમે તૈયાર જરૂર કરી દી કરી દઈશો આમાં આપણે પ્રેક્ટિસ પેપર છે તો આપણે પ્રેક્ટિસ કરવાની છે બરાબર ત્યાર પછી છપ્પનમાં પ્રશ્ન જોઈએ કે નામના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય તો નામના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય સર્વનામ કહેવાય નામના અર્થમાં વધારો કરે એને સર્વનામ કહેવાય ત્યાર પછી સત્તાવન પ્રશ્ન કે સમજ્યા વગરની ખોટી આસ્થા હોવી આના માટે એક શબ્દ માટે શબ્દ શું માટે આ એક શબ્દ શું હશે તો તેનો એક શબ્દ આવશે અંધશ્રદ્ધા ત્યાર ત્યાર પછી જે મુફ્લિસ શબ્દનો વિરોધી શબ્દ કયો થશે તો મુફ્લિસનો વિરોધી થશે શ્રીમંત ત્યાર પછી ઓગણસાઠમો પ્રશ્ન જોઈએ કે સીતની બહાદુરી આ સીત શીતની બહાદુરી ઉંદર જોઈને ભાગ્યા આમાં અલંકાર કયો છે અલંકાર ઓળખાવો તો અલંકાર આવશે વ્યાજ સ્તુતિ અલંકાર સાઠ પ્રશ્ન નીચેનામાંથી ખોટી જોડણી જણાવો તો નીચે ચાર અલગ અલગ શબ્દ છે તેમાંથી કયા શબ્દની જોડણી ખોટી છે ગરીબ શબ્દની એકસઠ પ્રશ્ન કે અનુજ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો તો અનુજનો સમાનાર્થી શું થશે નાનો ભાઈ ત્યાર પછી અવાજનો સમાનાર્થી બાસઠમો પ્રશ્ન અવાજનો સમાનાર્થી નાદ ત્રેસઠ પ્રશ્ન જોઈએ કે સર્વરી શબ્દનો સમાનાર્થી શું થશે રજની ત્યાર પછી ચોસઠ પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ સંધિ યોગ્ય છે તો કઈ સંધિ યોગ્ય છે નીચેનામાંથી તો વત્તા કર તો પુષ્કળ ત્યાર પછી પાસઠમો પ્રશ્ન નીચેનામાંથી અર્થાલંકાર હોય તેવો વિકલ્પ પસંદ કરો તો અર્થાલંકાર નીચેનામાંથી કયો છે એ વિકલ્પ આપણે પસંદ કરવાનો છે તો તેમાં જ રૂપક જે છે અર્થાલંકાર છે ત્યાર પછી છાસઠમો પ્રશ્ન નીચેનામાંથી કયા દ્વંદ્વ સમાસ નથી તો દ્વંદ્વ સમાસનું ઉદાહરણ નીચેનામાંથી કયું નથી તો પરાજય દ્વંદ્વ સમાસનું ઉદાહરણ નથી સડસઠમો પ્રશ્ન નીચેનામાંથી મંદાક્રાંતા છંદનું ઉદાહરણ શોધો તો મંદાક્રાંતા છંદનું ઉદાહરણ કયું છે તો ઉપરોક્ત તમામ ત્રણે ત્રણ જે છે તે ઉદાહરણ મંદાક્રાંતા છંદના છે અડસઠમો પ્રશ્ન જે કે અંદર આવું છે ને આ વાક્ય છે તેમાં નિપાતનો પ્રકાર જણાવો તો આમાં જે છે તે નિપાત છે તો કેવો નિપાત છે લટકણિયા રૂપ નિપાત ત્યાર પછી ઓગણ પ્રશ્ન કે ક્રિયાપદ તરીકે આવતા ક્રિયાપદ તરીકે આવતા છતાં સંજ્ઞા વિશેષણ અને ક્રિયા વિશેષણની કામગીરી કરતા ક્રિયા રૂપને શું કહેવાય તો તેને કહેવાય છે ક્રુદાંત ત્યાર પછી સિત્તેરમો પ્રશ્ન નીચેનામાંથી કઈ જોડણી સાચી છે તો કયા શબ્દની જોડણી સાચી છે તો કે દીપાવલી શબ્દની જોડણી સાચી છે એકોતેરમો પ્રશ્ન નીચેનામાંથી ગુણવાચક વિશેષણ જણાવો તો ગુણવાચક વિશેષણ કયું છે તમામ દયાળુ સુંદર ત્રણ ગુણવાચક વિશેષણ છે પ્રશ્ન પૃથ્વીનો ન હોય તેવો શબ્દ જણાવો તો એ શબ્દ હશે કૌમુદી પૃથ્વીનો સમાનાર્થી નથી તોતેરમો પ્રશ્ન ટોચનો વિરોધી શબ્દ શોધો તો ટોચનો વિરોધાર્થી શું થશે તો તેનો થશે તળેટી ત્યાર પછી અબાલ વૃદ્ધ શબ્દનો સમાસ ઓળખાવો તો અબાલ વૃદ્ધનો આવશે અવયવિભવ સમાસ પંચોતેરમો પ્રશ્ન કે અવળા પાસા પડવા આ અયોગ્ય વિકલ્પ શોધો તો અવળા પાસા પડવામાં ખોટી કહેવત નીચેનામાંથી કઈ છે અયોગ્ય કઈ છે એ શોધવાનું છે તો કે એક પણ નહીં ત્રણ ત્રણ જે છે તે ખોટા પાસા પડવા માટે યોગ્ય રહેશે છોતેરમો પ્રશ્ન કે ગ્રામસભાના કાર્યો નીચે જણાવ્યા છે તેમાં કાર્યોમાં શું છે કે તે તલાટીની બદલી કરી શકે છે ગ્રામસભાઓ ગ્રામસભાના કાર્યો છે તે તલાટીની બદલી કરી શકે છે તે તલા તલાટીની પગાર કાપી શકે છે તે તલાટીની કામગીરી વિશેનો ખાનગી અહેવાલ તૈયાર કરી શકે છે કે તે તલાટીની કામગીરી વિશે ચર્ચા કરી શકે છે તો આ ચાર આપણે વિધાન આપેલા છે તેમાંથી કયું વિધાન સાચું છે બરાબર સાચું વિધાન શોધવાનું છે તો એક બે અને ત્રણ સાચા છે કયા એક બે અને ત્રણ પહેલું બીજું અને ત્રીજું આ ત્રણેય સાચા છે તો મિત્રો આમાં જુઓ તમે ગ્રામસભા છે મિત્રો આમાં ક્વેશ્ચનમાં કંઈક મિસ્ટેક છે આપણે જો ગ્રામ સભા હોય તો ગ્રામસભા તલાટીની બદલી ન કરી શકે તલાટીની બદલી તો ગ્રામસભા ન કરી શકીએ કે નો એનો પગાર કાપી શકે બરાબર તો અહીંયા એવો છે આ તલાટીની કામગીરી વિશે ચર્ચા કરી શકે આમાં સાચું નથી સોરી જો મિત્રો અહીંયા પ્રશ્ન જ એવો છે કે સાચું શું નથી એમ કહેતો તો આ ત્રણેય સાચા નથી આ બરાબર પહેલું બીજું અને ત્રીજું આ ત્રણેય સાચા નથી કારણ કે ગ્રામસભા કોઈ તલાટીની બદલી ન કરી શકે કે ન એનો પગાર કાપીએ કે એની ખાનગી કામગીરી હોય તેનો અહેવાલ પણ ન તૈયાર કરી શકે તો માત્ર શું કરી શકે ગ્રામસભા માત્ર તે તલાટીની કામગીરી વિશે ચર્ચા કરી શકે બરાબર તો આ સાચું આવશે અને પ્રશ્ન પૂછ્યો છે સાચું નથી એ જણાવતો પહેલું બીજું ત્રીજું સાચું નથી ત્યાર પછી સત્યોતેરમો પ્રશ્ન કે વિધાન જુઓ તો વિધાનમાં શું છે કે પહેલું વિધાન પહેલું વિધાન છે કે ગામ લોકો ગ્રામ પંચાયતની મિટિંગમાં પ્રેક્ષક તરીકે હાજર રહી શકે છે બીજું વિધાન છે ગ્રામ પંચાયતના દરેક સભ્યોને મિટિંગની જુદી જુદી નોટિસ મોકલવાની જરૂર નથી ત્રીજું વિધાન છે કે ગ્રામ પંચાયતની મિટિંગમાં તારીખ સ્થળ અને સમય સરપંચ નક્કી કરે છે અને ચોથું વિધાન એવું છે કે ગ્રામ પંચાયતની મિટિંગનું તલાટી તલાટીકમ મંત્રી સંભાળે છે આ ઉપરનામાં વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે તો સાચા વિધાનો કયા આવશે તો તેમાં જો ગામ લોકો ગ્રામ પંચાયતની મિટિંગમાં પ્રેક્ષક તરીકે હાજર રહી શકે છે આ સાચું છે ત્યાર પછી આ બીજું ખોટું છે પંચાયતના દરેક સભ્ય મિટિંગની જુદી જુદી નોટિસ મોકલવાની હોતી નથી બરાબર એટલે આ ખોટું છે ત્રીજું છે ગ્રામ પંચાયતની મિટિંગમાં તારીખ સ્થળ અને સમય સરપંચ નક્કી કરે આ સાચું છે અને ગ્રામ પંચાયતની મિટિંગનું સ્થાન તલાટી કમ મંત્રીનો કરે સરપંચ કરે એટલે આ ખોટું છે એટલે પહેલું ને ત્રીજું સાચું આવશે એટલે આમાં પહેલું ને ત્રીજું આવશે ઓપ્શન સી બરાબર ઓપ્શન સી સાચું રહેશે અઠ્યોતેરમો પ્રશ્ન કે ગ્રામ વિસ્તારોમાં દ્વિસ્તરીય પંચાયતોની ભલામણ કઈ સમિતિએ કરી હતી તો તે સમિતિ કઈ આવશે કે દ્વિસ્તરીય પંચાયતની ભલામણ કરી હતી અશોક મહેતા સમિતિ ઓગણ મો પ્રશ્ન જો કે ગ્રામસભાની પ્રથમ બેઠકમાં કયા કયા કાર્યો થાય તો ગ્રામસભાની પ્રથમ બેઠકમાં કયા કયા કાર્યો થાય તો જો ઓપ્શન ડી છે એક બે ત્રણ અને ચાર આ ચાર ચાર કાર્યો થાય કયા કયા કાર્યો તો કે હિસાબોનું વાર્ષિક પત્ર મુકાય અને તેના પર ચર્ચા થાય બીજું છે પાછલા હિસાબી વર્ષનો વહીવટ અહેવાલ રજૂ થાય અને ચર્ચા થાય છેલ્લા ઓડિટની નોંધ રજૂ થાય અને તેના પર ચર્ચા થાય અને ચોથું છે તાલુકા પંચાયત નક્કી કરે તે બાબત રજૂ થાય અને તેના પર ચર્ચા થાય તો ચાર ચાર સાચા છે ત્યાર પછી એસી મો પ્રશ્ન જોઈએ કે પંચાયતની મતદાર યાદી ક્યારે તૈયાર કરવાની હોય છે તો પંચાયતની જે મતદાર યાદી હોય એ તૈયાર ક્યારે કરવાની હોય છે તો કે પંચાયતની મુદત પૂરી થતી હોય તેના બે મહિના અગાઉ ત્યાર પછી એક્યાસી પ્રશ્ન જોઈએ કે ગ્રામ વિસ્તારોમાંથી જંગલ વિસ્તાર નજીક હોય ત્યાં કેટલી જમીન સો ઢોર દીઠ ગૌચર માટે નિમવાની નિમ કરવાનું ધોરણ છે તો તેમજ આવશે વીસ એકર ત્યાર પછી બ્યાસી પ્રશ્ન ત્રિકોણના કોઈ પણ શિરો સામેની બાજુ પર દોરવામાં આવતા લંબને શું કહેવાય તો તેને કહેવાશે વેધ ત્યાસી પ્રશ્ન કે જો કોઈ ગણના ઉપગણોની સંખ્યા બત્રીસ હોય તો તે ગણની સભ્ય સંખ્યા કેટલી મળે તો તે ગણની સભ્ય સંખ્યા મળશે પાંચ ચોર્યાસીમાં પ્રશ્ન કે જો વર્તુળની ત્રિજ્યામાં દસ ટકા વધારો થાય તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય તો તેમાં આવશે એકવીસ ટકાનો વધારો થશે તેના ક્ષેત્રફળમાં પંચ્યાસીમાં પ્રશ્ન કે એ માઇનસ બીનો સ્ક્વેર તો આનું આપણે સાદુ રૂપ આપીએ સિમ્પલિફિકેશન કરીએ તો તેમાં આવશે એ સ્ક્વેર માઇનસ ટુ એ પ્લસ બી સ્ક્વેર છ સીમો પ્રશ્ન કે એકસો પચાસ મીટર લાંબી ટ્રેન એકસો પંચોતેર મીટર લાંબુ પ્લેટફોર્મ તેર સેકન્ડમાં પસાર કરે છે તો તે ટ્રેનની ઝડપ એક કલાકમાં કેટલા કિલોમીટરની હશે તો એક કલાકમાં કેટલા કિલોમીટરની છે નેવ કિલોમીટર પ્રતિ કલાક એટલે એક કલાકના નેવ કિલોમીટર સત્યાસી પ્રશ્ન કે એક વેપારીએ પિસ્તાલીસ નારંગી રૂપિયા ચાલીસમાં વેચતા વીસ ટકા ખોટ જાય છે તો વીસ ટકા નફો લેવા વેપારીએ રૂપિયા ચોવીસમાં કેટલી નારંગી વેચવી જોઈએ તો તેમાં હશે અઢાર નારંગી વેચવી જોઈએ તો તે વેપારીએ વીસ ટકા નફો લેવા ચોવીસ રૂપિયામાં અઢાર નારંગી વેચવી જોઈએ પ્રશ્ન સાત વચ્ચે એવી કેટલી સંખ્યા છે કે જે સત્તર વડે નિશેષ ભાગી શકાય તો એવી કેટલી આઠ સંખ્યા છે નેવ્યાસી પ્રશ્ન સૂર્યોદય વખતે પાર્થ સૂર્ય સામે મો રહે તેમ શીર્ષાસન કરે છે તો તેનો જમણો હાથ કઈ દિશામાં હશે તો તેનો જમણો હાથ હશે ઉત્તર દિશામાં નેવો પ્રશ્ન જોઈએ કે સિરીજ આપેલી છે કે બે પાંચ નવ ઓગણીસ ને સાડત્રીસ ને ત્યાર પછીનું સંખ્યા કઈ આવશે તો ત્યાર પછી સંખ્યા છે પિંચોતેર ત્યાર પછી એકાણું માં પ્રશ્ન જોઈએ કે જો ઘડિયાળમાં નવ ને વીસ થયા હોય તો તેના અરીસાના પ્રતિબિંબમાં કેટલા વાગ્યા હોય તો તેના અરીસાના પ્રતિબિંબમાં બે ને ચાલીસ થયા હોય બાણું પ્રશ્ન કે એક દિવસમાં ઘડિયાળના બંને કાંટા કેટલી વખત સીધી લીટીમાં હશે પરંતુ વિરુદ્ધ દિશામાં નહીં હોય તો તેની અંદર જવાબ આવશે વખત પ્રશ્ન કે ઓગણીસો ચાલીસ માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનમાં ભારતના એક્ઝિક્યુટિવ બોર્ડની રચના કોણે કરી હતી તો તેમાં જ આવશે રાજા મહેન્દ્ર પ્રતાપસિંહે ચોરાણું પ્રશ્ન આંતરરાષ્ટ્રીય કવાયત બ્લુ ફ્લેગ બે હજાર એકવીસમાં એકવીસ ક્યાં થઈ હતી તો આંતરરાષ્ટ્રીય કવાયત બ્લૂ ફ્લેગ જે છે તે બે હજાર એકવીસમાં ક્યાં થઈ હતી તો તેમાં જ આવશે ઇઝરાયલ ખાતે પંચાણું પ્રશ્ન સ્પેસેક્સ એ કયા દેશની એરોસ્પેસ ઉત્પાદક અવકાશ પરિવહન સેવાઓ અને સંચાર કંપની છે તો તેમજ આવશે અમેરિકાની છન્નુમો પ્રશ્ન તાજેતરમાં યુનેસ્કોએ કોને વિશ્વનું પ્રથમ પાંચ દેશનું બાયોસ્પિયર રિઝર્વ જાહેર કર્યું છે તો તેમાં જવાબ આવશે મુરાટુવા ડેન ડેન્યુબ સત્તાણું પ્રશ્ન કે એયુ કેયુએસ કયા ત્રણ દેશો વચ્ચે ઇન્ડો પેસિફિક ક્ષેત્ર માટે નવી ત્રિપક્ષીય સુરક્ષા ભાગીદારી છે તો તેમાં જવાબ આવશે ઓસ્ટ્રેલિયા યુકે અને અમેરિકા અઠાણું પ્રશ્ન ઇન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આઈજીએમડી આની હેઠળ વિકસિત પાંચ મિસાઇલમાં નીચેના પૈકી કઈ મિસાઇલનો સમાવેશ થતો નથી તો તેમાં ધ્વનિ મિસાઇલનો સમાવેશ થતો નથી પૃથ્વી અગ્નિ અને નાગ મિસાઇલનો સમાવેશ થાય છે નવાણુ પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ શ્રી કિદામબી શ્રીકાંત કઈ રમત સાથે સંકળાયેલ છે તો તેમજ આવશે બેડમિન્ટન સાથે ત્યાર પછી સોમો પ્રશ્ન જોઈએ કે વિરોધાર્થી શબ્દ આપો ઇંગ્લિશમાં ફેર મોસ્ટ ફેરમોસ્ટનો વિરોધી શું થશે તો તેમજ આવશે યુનિપાર્ટ યુનિપાર્ટન્ટ એટલે કે ઓપ્શન સી તો મિત્રો આ આપણે તલાટીકમ મંત્રીનું પેપર સોલ્યુશન તલાટીકમ મંત્રીને જુનિયર નું પેપર સોલ્યુશન નવમો જોયું જો તમને આ પેપર સોલ્યુશન પસંદ આવ્યું હોય તો આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો આ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો હજી સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો ચલો મિત્રો આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ જય હિન્દ વંદે માતરમ